નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાન્ય જ્ઞાન અને પાઠ 3 મહાન વૈજ્ઞાનિકો અને તેમની શોધો વિશે શીખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ નીચે કેટલાક વૈજ્ઞાનિકોના ચિત્રો, તેમના નામ અને તેમણે કરેલી શોધો આપી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે વૈજ્ઞાનિકોના ફોટા ચિત્રો આપેલા છે, તેમનું નામ આપેલું છે અને તેમણે કઈ શોધ કરી એટલે કે શાની શોધ કરી છે તે આપેલું છે. તો આપણે જોઈએ, પહેલું છે બીરો લેડિસ્લો. તો આ વૈજ્ઞાનિક છે બીરો લેડિસ્લો. તો જુઓ અહીંયા તમે એમનો ફોટો જોયો ને, તો આ બીરો લેડિસ્લોએ વિદ્યાર્થી મિત્રો બોલ પોઈન્ટ પેનની શોધ કરી. શાની શોધ કરી? તો બોલ પોઈન્ટ પેન. હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ વૈજ્ઞાનિક કયા છે? તો જેમ્સ વોટ છે. જોયા ને તમે ફોટામાં? તો આ છે જેમ્સ વોટ. હવે તો જોઈએ એમને શાની શોધ કરી? ઉદ્યોગ અને ચાલક યંત્રોમાં વપરાતું વરાળ યંત્ર. તો ઉદ્યોગો અને ચાલક યંત્રો હોય એમાં જે વરાળ યંત્ર વપરાતું હોય તેની શોધ કોણે કરી? તો જેમ્સ વોટે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, તમે પરીક્ષામાં પૂછાશે. તો હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ વૈજ્ઞાનિક છે ગેલિલિયો. તો વિદ્યાર્થી મિત્રો, આ ગેલિલિયો નામના વૈજ્ઞાનિકે શાની શોધ કરી? તો થર્મોમીટરની શોધ કરી. તો વિદ્યાર્થી મિત્રો, શાની શોધ કરી ગેલિલિયોએ? થર્મોમીટરની. હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ તમે. તો આ કયા વૈજ્ઞાનિક છે? માઇકલ ફેરાડે. તો વિદ્યાર્થી મિત્રો, આ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે વિદ્યુત જનરેટરની શોધ કરી. શાની શોધ કરી? વિદ્યુત જનરેટરની. હવે આગળ જોઈએ તો જુઓ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર પણ તમે. તો આ કયા વૈજ્ઞાનિક છે? આલ્ફ્રેડ નોબેલ. તો વિદ્યાર્થી મિત્રો, આલ્ફ્રેડ નોબેલે ડાયનેમાઇટની શોધ કરી. શાની શોધ કરી છે? ડાયનેમાઇટ. હવે આગળ જોઈએ તો જ્યોર્જ સ્ટીફન્સ. તો આ કયા વૈજ્ઞાનિક છે વિદ્યાર્થી મિત્રો? જ્યોર્જ સ્ટીફન્સન. તો તેમણે શાની શોધ કરી છે? વરાળથી ચાલતું રેલવે એન્જિનની. તો પરીક્ષામાં પૂછાય કે વરાળથી ચાલતું રેલવે એન્જિનની શોધ કયા વૈજ્ઞાનિકે કરી? તો તમે શું લખશો? જ્યોર્જ સ્ટીફન્સન્સ. તો હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર તમને દેખાય છે ને, એ કયા વૈજ્ઞાનિક છે? જ્હોન ગુટેનબર્ગ. તો વિદ્યાર્થી મિત્રો, જ્હોન ગુટેનબર્ગ વૈજ્ઞાનિકે મુદ્રણ કલાની શોધ કરી. શાની શોધ કરી? મુદ્રણ કલાની. તો આગળ જોઈએ આપણે તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર પણ તમે જુઓ ફોટો. તો આ કયા વૈજ્ઞાનિક છે? ઇવી લેંગમૂર નામના વૈજ્ઞાનિક. તો વિદ્યાર્થી મિત્રો, તેમણે ટંગસ્ટન ફિલામેન્ટવાળો વિદ્યુત ગોળો એની શોધ કરી. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર એટલે કે આ ફોટો પણ તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, જોયો ને તમે. તો આ કયા વૈજ્ઞાનિક છે? કાર્લ બેન્જ. તો વિદ્યાર્થી મિત્રો, કાર્લ બેન્જ નામના વૈજ્ઞાનિકે શાની શોધ કરી? મોટર કારની. શાની? મોટર કારની. તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો, આ કયા વૈજ્ઞાનિક છે? ચાર્લ્સ બેબેજ. તો વિદ્યાર્થી મિત્રો, તમને ખ્યાલ આવી ગયો હશે કે ચાર્લ્સ બેબેજ નામના વૈજ્ઞાનિકે શાની શોધ કરી? કમ્પ્યુટરની. શાની? કમ્પ્યુટરની. તો હવે આગળ જોઈએ, આ ચિત્ર જુઓ તમે, કયા વૈજ્ઞાનિક છે આ? તો ગુગલી એલ્મો માર્કોની. તો વિદ્યાર્થી મિત્રો, આ ગુગલી એલ્મો માર્કોની નામના વૈજ્ઞાનિકે રેડિયોની શોધ કરી. શાની શોધ કરી? રેડિયોની. તો વિદ્યાર્થી મિત્રો, રેડિયો તમે જોયો હશે, પહેલાં બધા રેડિયોમાં ગીતો સાંભળતા હતા. તો હવે આપણે જોઈએ આગળ તો વિદ્યાર્થી મિત્રો, આ કયા વૈજ્ઞાનિક છે? ઇગોર ઇવાનોવિચ સિકોર્સ્કી. તો એમને શાની શોધ કરી? હેલિકોપ્ટરની. શાની? તો હેલિકોપ્ટરની. હેલિકોપ્ટર પણ તમે બધાએ જોયું જ હશે, જોયું છે ને વિદ્યાર્થી મિત્રો? હા. તો હવે આગળ જોઈએ આપણે આ કયા વૈજ્ઞાનિક છે? રુડોલ્ફ ડીઝલ. તો તમે જોયું ને આ રુડોલ્ફ ડીઝલ વૈજ્ઞાનિકનું ચિત્ર? હા.
તો એમને શાની શોધ કરી? ડીઝલ એન્જિનની. હવે આગળ જોઈએ તો આ ચિત્ર જુઓ, તમે ફોટો જોયો ને? તો વિદ્યાર્થી મિત્રો, આ છે સર ફ્રેન્ક વિટલ નામના વૈજ્ઞાનિક. તો એમને શાની શોધ કરી છે? જેટ એન્જિનની શોધ કરી છે. હવે આગળ જોઈએ તો જુઓ, તમે આ ચિત્ર પણ જોયું ને? તો વિદ્યાર્થી મિત્રો, આ છે બેન્જામિન ફ્રેન્કલિન વૈજ્ઞાનિક. કયા વૈજ્ઞાનિક? બેન્જામિન ફ્રેન્કલિન. તો એમને શાની શોધ કરી છે? વિદ્યુત રક્ષકની. તો હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર પણ તમે જુઓ, જોયું? તો વિદ્યાર્થી મિત્રો, આ છે સર હમ્ફી ડેવી વૈજ્ઞાનિક. કયા છે? સર હમ્ફી ડેવી. તો એમને ડેવીનો અભય દીવો, એની શોધ કરી. તો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, આ જુઓ ચિત્ર તમે જોયું ને? તો આ છે લુઈ દાગેર વૈજ્ઞાનિક. કયા છે? લુઈ દાગેર. તો લુઈ દાગેર વૈજ્ઞાનિકે શાની શોધ કરી? ફોટોગ્રાફિક પ્રક્રિયાની. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. હવે આગળ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો, આ ચિત્ર જુઓ તમે જોયું ને? તો આ કયા વૈજ્ઞાનિક છે? કાઉન્ટ ફર્ડિનાન્ડ વોન ઝેપલિન. તો વિદ્યાર્થી મિત્રો, એમણે શાની શોધ કરી હતી? હવાઈ જહાજની. તો આ છે આપણા વૈજ્ઞાનિકો અને તેમણે કરેલી શોધો. તો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈએ તો અન્ય વૈજ્ઞાનિકો અને તેમની શોધો, એટલે કે અન્ય કેટલાક બીજા વૈજ્ઞાનિક છે અને તેમણે કરેલી શોધો છે. તો આપણે જોઈએ અહીંયા વૈજ્ઞાનિક છે અને અહીંયા સામે એમને શોધો જે કરી છે તે આપેલી છે. તો જોઈએ પહેલું, કર્ક પેટ્રિક મેકમિલન વૈજ્ઞાનિક. તો એમણે શાની શોધ કરી છે વિદ્યાર્થી મિત્રો? સાયકલની શોધ કરી છે. બીજું, એમઆઈ બર્લિનર વૈજ્ઞાનિક. તો વિદ્યાર્થી મિત્રો, એમને ગ્રામોફોન ડિસ્ક એટલે કે રેકર્ડની શોધ કરી છે. ત્રીજા છે ચેસ્ટર કાર્લસન. તો વિદ્યાર્થી મિત્રો, આ વૈજ્ઞાનિકે ઝેરોગ્રાફી એટલે કે ફોટો નકલ મેળવવાની પદ્ધતિ, આપણે જે ઝેરોક્સ કહીએ છીએ ને, તે કાઢવાની શોધ કરી છે. તો હવે આપણે આગળ જોઈએ ચોથા વૈજ્ઞાનિક, વોલેસ કેરોથર્સ. તો વિદ્યાર્થી મિત્રો, આ વૈજ્ઞાનિકે શાની શોધ કરી? નાયલોનની. હવે આગળ જોઈએ તો પાંચમા, એડમન્ડ કાર્ટ રાઇટ. તો વિદ્યાર્થી મિત્રો, આ વૈજ્ઞાનિકે શાની શોધ કરી? પાવરલૂમની. હવે આગળ જોઈએ છઠ્ઠા, સર જેમ્સ ડેવર નામના વૈજ્ઞાનિક. તો એમને શાની શોધ કરી? થર્મોસીસીની. હવે આગળ જોઈએ સાતમા, જ્હોન ડનલોપ વૈજ્ઞાનિક. તો એમને શાની શોધ કરી વિદ્યાર્થી મિત્રો? હવા ભરવાના સાયકલના ટાયરની. હવે આગળ જોઈએ આઠમા વૈજ્ઞાનિક, કિંગ કેમ્પ જીલેટ. તો વિદ્યાર્થી મિત્રો, એમને શાની શોધ કરી? સેફ્ટી રેઝરની શોધ કરી. નવમા છે સર ઇરમ સ્ટીવન્સ મેક્સિમ. તો વિદ્યાર્થી મિત્રો, એને શાની શોધ કરી? ઓટોમેટિક મશીન ગનની. હવે આગળ જોઈએ દસમા વૈજ્ઞાનિક, પેલેગ્રીનો તુરી. તો વિદ્યાર્થી મિત્રો, એમને શાની શોધ કરી? ટાઈપ રાઇટરની. અગિયારમા વૈજ્ઞાનિક, એલિસા ઓટિસ. તો વિદ્યાર્થી મિત્રો, એમને શાની શોધ કરી? લિફ્ટની. બારમા છે કાઉન્ટ એલેસેન્ડ્રો વોલ્ટા. તો વિદ્યાર્થી મિત્રો, આ વૈજ્ઞાનિકે શાની શોધ કરી? વિદ્યુત કોષની. તો વિદ્યાર્થી મિત્રો, આ છે વૈજ્ઞાનિક અને આ સામે છે તેમણે કરેલી શોધો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સ્વાધ્યાય જોઈએ આ પાઠનું. તો પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનું ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને પ્રશ્ન આપે છે, નીચે એના ચાર જવાબ છે, એમાંથી જે સાચો જવાબ હોય એનો ક્રમ આપણે સામેના બોક્સમાં લખવાનો છે. તો જોઈએ પહેલો પ્રશ્ન, ડીઝલ એન્જિનની શોધ કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ગયા કોણે કરી હતી? રુડોલ્ફ ડીઝલે. તો એનો ક્રમ કયો છે? ઓપ્શન બી. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન બી. હવે બીજો પ્રશ્ન જોઈએ, વરાળ યંત્રની શોધ કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, કોણે કરી હતી આગળ આપણે જોઈ ગયા. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો? જેમ્સ વોટે.
તો એનો ક્રમ કયો છે? ઓપ્શન ડી. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન ડી. હવે ત્રીજો પ્રશ્ન, વરાળથી ચાલતા રેલવે એન્જિનની શોધ કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે? જ્યોર્જ સ્ટીફન્સને. તો વિદ્યાર્થી મિત્રો એનો ક્રમ કયો છે? એ ઓપ્શન. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન એ. હવે પ્રશ્ન ચાર, કાઉન્ટ ફર્ડિનાન્ડ વોન ઝેપલિને કઈ શોધ કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ શીખી ગયા કઈ શોધ કરી હતી? હવાઈ જહાજની. તો એનો ઓપ્શન કયો છે? ઓપ્શન એ. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન એ. હવે આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, આલ્ફ્રેડ નોબેલે કઈ શોધ કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો શાની શોધ કરી હતી આલ્ફ્રેડ નોબેલે? ડાયનેમાઇટની. તો અહીંયા ડાયનેમાઇટનો ઓપ્શન કયો છે? ડી છે. તો આપણે બોક્સમાં શું લખીશું? ડી. હવે છઠ્ઠો પ્રશ્ન, ગુગલી એલ્મો માર્કોનીએ કઈ શોધ કરી હતી? તો શાની શોધ કરી હતી? રેડિયોની. તો અહીંયા રેડિયોની એમાં કયો ઓપ્શન છે? સી. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન સી. હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આગળ સાતમો પ્રશ્ન, વિદ્યુત જનરેટરની શોધ કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો શું આવશે જવાબમાં? માઇકલ ફેરાડે. કોણે કરી હતી? માઇકલ ફેરાડે. તો કયો ઓપ્શન છે? બી. તો આપણે બોક્સમાં શું લખીશું? ઓપ્શન બી. હવે આઠમો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થી મિત્રો, ગેલિલિયોએ કઈ શોધ કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો શાની શોધ કરી હતી? થર્મોમીટરની. તો અહીંયા થર્મોમીટરનો ઓપ્શન એ છે. આપણે જવાબમાં બોક્સમાં શું લખીશું? ઓપ્શન એ. તો હવે આગળ જોઈએ, પ્રશ્ન બે, તો નીચે અ વિભાગના વૈજ્ઞાનિકો સામે બ વિભાગમાંથી તેમની શોધ શોધીને લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અ વિભાગમાં વૈજ્ઞાનિકના નામ આપેલા છે અને બ વિભાગમાં તેમને કરેલી શોધો. તો આપણે વૈજ્ઞાનિક સામે તેમની સાચી શોધ શોધીને લખવાની છે. તો જોઈએ, આપણે પહેલાં છે કર્ક પેટ્રિક મેકમિલન. કયા વૈજ્ઞાનિક છે વિદ્યાર્થી મિત્રો? કર્ક પેટ્રિક મેકમિલન. તો તેમણે શાની શોધ કરી હતી વિદ્યાર્થી મિત્રો? સાયકલની. તો આપણે સામે શું લખ્યું? સાયકલ. બીજા છે એમાઇલ બર્લિનર. તો એમણે શાની શોધ કરી હતી? ગ્રામોફોન ડિસ્ક, એટલે કે રેકર્ડની. તો આપણે લખ્યું ગ્રામોફોન ડિસ્ક. ત્રીજા કયા વૈજ્ઞાનિક છે? વોલેસ કેરોથર્સ. તો વિદ્યાર્થી મિત્રો એમણે શાની શોધ કરી હતી? નાયલોનની. તો આપણે શું લખ્યું જવાબમાં? સામે નાયલોન. હવે ચોથા છે એડમન્ડ કાર્ટ રાઇટ. તો વિદ્યાર્થી મિત્રો આ વૈજ્ઞાનિકે શાની શોધ કરી હતી? પાવર લૂમની. તો આપણે શું લખ્યું? પાવર લૂમ. પાંચમા છે કિંગ કેમ્પ જીલેટ. તો વિદ્યાર્થી મિત્રો આ વૈજ્ઞાનિકે શાની શોધ કરી હતી? સેફ્ટી રેજરની. છઠ્ઠા છે પેલિગ્રીનો તુરી. તો વિદ્યાર્થી મિત્રો આમને ટાઈપ રાઇટરની શોધ કરી હતી. સાતમા છે એલિસા ઓટિસ. તો એમને શાની શોધ કરી હતી વિદ્યાર્થી મિત્રો? લિફ્ટની. તો આપણે સામે શું લખ્યું? લિફ્ટ. આઠમા છે કાઉન્ટ એલેસેન્ડ્રો વોલ્ટા. તો એમને શાની શોધ કરી હતી વિદ્યાર્થી મિત્રો? વિદ્યુત કોષ. તો સામે શું લખીશું? વિદ્યુત કોષ. તો હવે આગળ જોઈએ, નીચે કેટલાક વૈજ્ઞાનિકોના ચિત્રો આપ્યા છે, તેમના નામ છે અને તેમણે કરેલી શોધ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો આ પહેલું ચિત્ર દેખાય છે, એ કયા વૈજ્ઞાનિક છે? કર્ક પેટ્રિક મેકમિલન. અને તેમણે શાની શોધ કરી છે? તો સાયકલની. હવે આ બીજું ચિત્ર જુઓ તમે, તો આ કયા વૈજ્ઞાનિક છે વિદ્યાર્થી મિત્રો? ચેસ્ટર કાર્લસન. અને તેમણે શાની શોધ કરી છે? તો જેરોગ્રાફીની. તો જુઓ આ મશીન છે જેરોગ્રાફી છે. હવે આ ત્રીજું ચિત્ર જોયું તમે, તો આ કયા વૈજ્ઞાનિક છે? સર જેમ્સ ડેવર. તો એમણે શાની શોધ કરી હતી? થર્મોસીસીની. હવે જુઓ આ ચોથા વૈજ્ઞાનિક, એમનું ચિત્ર જોયું ને? હા. તો એ કયા છે? જ્હોન ડનલોપ. તો એમણે શાની શોધ કરી હતી? હવા ભરવાના સાયકલના ટાયરની. હવે આ પાંચમું ચિત્ર જુઓ તમે, જોયું ને? હા. તો આ કયા વૈજ્ઞાનિક છે? કિંગ કેમ્પ જીલેટ.
નામના વૈજ્ઞાનિક. તો એમને સાની શોધ કરી હતી? સેપ્ટી રેજરની. હવે આગળ જોઈએ તો આ ચિત્ર જુઓ. તમે જોયું તો આ છે એલિસા ઓટિસ નામના વૈજ્ઞાનિક અને એમને લિફ્ટની શોધ કરી હતી. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ 3 પૂરો થયો. તો તમને ખબર પડી ને વિદ્યાર્થી મિત્રો? હા, તો વિદ્યાર્થી મિત્રો, તમારે હોમવર્કમાં, પાઠ 3માં હોમવર્કમાં સ્વાધ્યાય લખવાનું છે. પ્રશ્ન 1, એના જે આ પ્રશ્નો છે એનો સાચો જવાબ શોધીને લખવાનો છે. અને પાછળનો પ્રશ્ન 2 છે એ લખવાનો છે. એમાં જોડકા અવિભાગની સામે બહુવિભાગમાંથી સાચો શોધ શોધીને સામે વૈજ્ઞાનિક સામે લખવાની છે. તો આ છે તમારું હોમવર્ક વિદ્યાર્થી મિત્રો. તો ચલો આવજો.